नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદર માં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત માં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર નગરપાલિકા સામે વિપક્ષના સુધરાય સભ્યોના આક્ષેપ, સ્ટ્રીટ લાઇટ સમસ્યા અંગે કલેક્ટર અને રીજનલ કમિશનર ને કરી રજૂઆત। પોરબંદરના વોર્ડ નંબર 13 માં અનેક સમસ્યાઓથી લોકો ઘેરાયા, પોરબંદર જિલ્લા શિવસેના મહિલા પાંખ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન અનેક તબીબો ગેરહાજર, સિવિલ સર્જને કર્યો તબીબો સામે રિપોર્ટ। સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે બે ભાઈઓની હત્યા બાદ રોષ ભભૂક્યો, ઉપલેટા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવાયું। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આજે સિવિલ સર્જન તેમજ આરએમઓ દ્વારા ઓચિંતું જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે રાઉન્ડ દરમિયાન મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાક ડોક્ટરો ગેરહાજર જોવા મળ્યા હતા, જે અંગે સિવિલ સર્જન દ્વારા મેડિકલ કોલેજના ડીનને રિપોર્ટ કરાયો છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાંથી ફરજ બજાવતા અનેક ડોક્ટરો હોસ્પિટલમાં હાજર ન હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી, જે અંગે સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરા દ્વારા સિવિલ સર્જનને રજૂઆત પણ કરાઈ હતી, જેને લઈને આજે હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારી તેમજ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણા સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલના વિવિધ વિભાગોમાં મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ હસ્તકના ફરજ બજાવતા ડોક્ટરો અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગમાં હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ડોક્ટર દિવ્યા ડાગા, સોનોગ્રાફી વિભાગમાં મેડિકલ કોલેજમાંથી ફરજ બજાવતા ડોક્ટર ડાભી અને મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સંજય જોશી સહિતના મેડિકલ કોલેજ હસ્તક ફરજ બજાવતા અનેક ડોક્ટરો હોસ્પિટલમાં હાજર જોવા મળ્યા ન હતા, જેને લઈને હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા આ તમામ ડોક્ટરોને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવશે તેમજ ડીનને પણ રિપોર્ટ કરવામાં આવશે। અત્યારે જે હતું કે અમારે ત્યાં જે એપી ઓર સિનિયર રેઝિડન્ટ ડોક્ટરો છે જે મેડિકલ કોલેજ તરફથી મૂકવા આવેલા છે, ને અમારે ત્યાં અત્યારે સમય એવું છે કે દર્દીઓ વધારે આવી રહ્યા છે, અને એવી બૂમ હતી કે દર્દીઓ જે છે ડૉક્ટર માટે બેઠા હોય છે, કોઈ ડૉક્ટર મળતા નથી, તો અત્યારે એના માટે ઓચિંતી તપાસ કરતાં આરએમઓને સાથે રાખીને જોયું તો ઘણી બધી જગ્યા ડૉક્ટરોની કમી હતી અને અત્યારે ફરજ પર હાજર ન હતા, તો અત્યારે જોઈને અત્યારે જોઈએ કે અમે હવે અમારે સુધારા કરાવવાનું છે, અમારે લાભાર્થીઓને જે દર્દીઓ આવે છે એને સારવાર સમયસર મળી રહે એના માટે પ્રયાસ ધરીશું। રાઉન્ડ દરમિયાન અમે ગયા તો રેડિયોલોજી વિભાગની તપાસ કરતા ત્યાં કોઈ નહીં હતું, ને એક જ ડૉક્ટર હતા જે અમારા સ્ટુડન્ટ છે, એ સિવાય ત્યાં કોઈ જોયા નહીં। પછી અમે ઈએનટીમાં તો ઠીક છે, આઈસીયુમાં ગયા તો આઈસીયુમાં પણ કોઈ ડૉક્ટર જોવા નહીં મળ્યા। હોસ્પિટલના સામાજિક આગેવાન દ્વારા તાજેતરમાં હોસ્પિટલને તેમજ મેડિકલ કોલેજને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ રજૂઆતને લઈને હોસ્પિટલના ઉચ્ચ અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા આ આગેવાને આ કામગીરી બિરદાવી હતી। હું બાબુભાઈ વૈજભાઈ પાંડાવદરા સામાજિક કાર્યકર છું, અને હાલમાં આપણે મેડિકલ કોલેજ આવી છે, બહુ આવકારદાયક ને પોરબંદરના ગરીબ દર્દીઓ માટે બહુ લાભદાયક કહેવાય। પણ આજે જે 6 મહિના થઈ ગયા, અમુક જે ડૉક્ટરોની એસઆર એપી અને જેઆરને નિમણૂક કરેલી છે એ કોઈ અહીંયા દેખા હાજરી દેખાતી નથી, એને કે ભાઈ અહીંયા દર્દીઓને જોતા હોય એવું, પછી એના જે બાયોમેટ્રિક મારી અને બાયોમેડિકલ મારી નીકળી જતા હોય છે અને અહીંયા દેખાતા ન હોય, તો મેં એક સાહેબ પાસે ટાઈમ લિમિટ માંગ્યો હતો ડીન સાહેબ પાસે કે ભાઈ આ લોકોનો ટાઈમ જો નક્કી કરો તો કોઈ ગરીબ દર્દીઓને લાભ મળે તો એ દર્દી એ ટાઈમે આવે, એને અનુસ્થાને આજે સિવિલ સર્જન આરએમઓ સાહેબને એની ટીમે જે રાઉન્ડ લીધો તો રાઉન્ડને અંદરમાં જાણવા મળ્યું કે કોઈ રાઉન્ડ લેવા હજી કોઈ એસઆર કે એપી આવ્યા નથી, એપી એસઆર કે જીઆર કોઈ આજે રાઉન્ડ લેવા આવ્યા નથી, બધા વોર્ડની અંદરમાં એક જ ઓર્થોપેડિક અને સર્જન બે પોતાના રેગ્યુલર રાઉન્ડ લે છે,
અને એક પ્રીતિ મેડમ છે એ નવ સાડા નવે આવી જાય છે અને એ એનું કામ કરે છે. એક દવે સાહેબ છે પિરિયાટીડમાં, એ પણ એની રીતે આવી જાય છે એપીમાં. એટલે જે અમુક ડૉક્ટરો આવે છે ને અમુક ડૉક્ટરો નથી આવતા, તો એ આ ગરીબ દર્દીઓને જે લાભ મળે એવી મારી નર્મ અરજ છે. અને તાત્કાલિક અમારે કોઈ બીજું કોઈ ડૉક્ટરો એ કંઈ ઓલું છે નહીં, અમને આ છે ગરીબ દર્દીઓના ટેક્સના પૈસા છે. તો મારા ભાઈ તમે થોડો થોડો બે બે કલાકનો ટાઈમ આપતા જાઓ તો ગરીબ દર્દીઓને રાહત રહી. અને હું તો કહું છું કે તંત્ર સારી રીતે હાલે તો અટાણે ભાવસીજી હોસ્પિટલનું નામ છે અને અટાણે રોગચાળો છે, તો દર્દી પણ બુડી સંખ્યામાં આવતા હોય તો એને લાભ મળે. હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીના ચેકિંગ દરમિયાન મેડિકલ કોલેજ હસ્તક ફરજ બજાવતા ડોક્ટર પ્રીતિબેન જાડેજા, ડોક્ટર કરણ કેશવાલા, ડોક્ટર યાજ્ઞિક વાજા અને ડોક્ટર દવે તેમજ અમુક જુનિયર રેસિડેન્સી ડોક્ટરો હાજર જોવા મળ્યા હતા. આ અધિકારીઓ દ્વારા હોસ્પિટલના વિવિધ વોર્ડમાં પણ રાઉન્ડ લેવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારના વોર્ડ નંબર 13માં અનેક સમસ્યાઓથી લોકો ઘેરાયા છે. અહીં રસ્તો અને ગટર જેવી પાયાની સુવિધા ન હોવાથી પોરબંદર જિલ્લા શિવસેનાની મહિલા પાંખ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં વોર્ડ નંબર 13માં ગિરિરાજ સોસાયટી સહિત અનેક સોસાયટીઓ આવેલી છે, જેમાં કેટલીક સોસાયટીઓમાં વસવાટના આટલા વર્ષો બાદ પણ રોડ અને ગટર જેવી સુવિધા પણ આપવામાં આવી નથી, જેને કારણે કાચા રસ્તાઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. તેમજ ગટર ન હોવાથી સ્થાનિકો ગંદકીનો સામનો પણ કરી રહ્યા છે, જે અંગે સ્થાનિકોએ શિવસેનાને જાણ કરતા સ્થાનિકો સાથે રહી શિવસેના મહિલા પાંખના શહેર પ્રમુખ પાયલબેન દવે, ઉપપ્રમુખ શીતલબેન સલેટ અને પૂજાબેન સલેટ સહિતના મહિલા અગ્રણીઓએ આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી આ વિસ્તારમાં તાકીદે સુવિધા આપવા માંગ કરી છે. મારું નામ હર્ષાબેન ખોડિયાર છે, રહેવાનું અહીંયા ગિરિરાજ સોસાયટીમાં છે. મારે અહીંયા ચાર વર્ષથી રહું છું હું, પણ અહીંયા મારે અહીં ભાડે રહેતી હતી, પણ હવે મેં ઘરના મકાન કર્યા પણ ગટર નથી. હવે ગટર વગરના ખાડા સોસિયા ખાડા બનાવીએ એ તો મહિના બે મહિનામાં ભરાય જ જવાના છે બધી જગ્યાએ. હવે એ ભરાય એટલે એ પાણી બહાર આવે. અને તમે લોકો એમ કહો, ભાજપ એમ કહે કે સરકાર સ્વચ્છ રાખો, આમાં કેમ અમારે સ્વચ્છ રાખો? અમે જ નાઈએ, અમે કપડાં કરીએ, ઠામ કરીએ, એ જ પાછું અમારે જ ઉલચવાનું બધું. તો મંદગી તો આવવાની જ છે ન કરાય. એટલે અમારા કમસે કમ અમારા ભૂગળ ગટર જોવે અને પાકો રોડ જોવે અને સ્વચ્છતા માટે ભલે હમણાં જ્યાં સુધી રોડ ન થાય ત્યાં લગી કમસે કમ એ લોકો કોઈ વાળવાવાળા તો આવવા જોઈએ ને ઘરે ગલી આગળ. વાળવાવાળા નથી આવતા, કોઈ સાફસફાઈવાળા નથી આવતા, ભલે અઠવાડિયે ન આવે, 15 દિવસ ન આવે, પણ મહિનામાં 2 વાર તો દેખાવા જોઈએ ને. આ કચરાવાળી ગાડી આવે એ ક્યારેક આવે તો આવે, બાકી એ 5 થી 6 દિવસ સુધી નથી દેખાતી. તો અમારે ઘરમાં કચરા ગંદકી અમારા ઘરમાં થાય, છોકરા નાના છે અમારે, એ પણ એ માંદા થાય. નતર બધી મંદગી ભેગી જ છે, એક બાજુ ચોમાસું હાલ, એક બાજુ ગટરો બધાની છલકાય, તો એ પગ આપણે એમાં પગ જાય, બધું બરોબર થાય ને. એટલે અમારા બધું સ્વચ્છતા અમારે જોવે ગિરિરાજ સોસાયટીમાં, કારણ કે ગિરિરાજ સોસાયટી ભલે એ લોકો એમ કહે છે કે હજી તમારી આ સોસાયટી આ લોકોના હાથમાં નથી આવી, આ જગ્યા એ લોકોના હાથમાં ન થાય, તો અમારી જગ્યા આવશે ક્યારે? હું શિવસેના પ્રમુખ મોરચા મહિલા મંડળ તરફથી બોલું છું. અહીંયા સોસાયટીમાં હું કેટલા વર્ષથી રહું છું, ભાડે રહું છું, પણ છતાં પણ આ સોસાયટીમાં કંઈ કામ કરવામાં આવતું નથી. અહીંયા તકલીફ ઘણી બધી છે, જેમ કે ગટરનું કામ કરાવવાનું, ભૂગળ ગટર અહીંયા નથી, પછી રોડ બનાવવો એ પણ અહીંયા નથી, પછી લાઇટનું સ્ટ્રીક લાઇટનું પણ અર્જન્ટભાઈ કરે છે ઘણું કામ, પણ આમાં અમુક વેરાવનો વાંધો છે કે કોઈ અહીંયા એક મઠ નથી. તમે એક મઠ થઈ જાઓ ને તો સોસાયટીમાં આપણે ઘણું બધું કામ કરી શકીએ. અમે શિવસેના તરફથી અહીંયા આવ્યા છીએ, બરાબર અમને જાણવા મળ્યું છે. અમારે અહીંયા છે ને ગટરનું કામ નથી, ભૂગળ ગટર ક્યાંય નથી, ભૂગળ ગટર એટલે રોડ રસ્તા નથી, ને બાથરૂમમાં અમે નાઈએ ને અમારું પાણી અમારું ઉલચવું પડે, એવું બધું ઘણું અહીંયા છે. તો તમે અમારી સહાય માનો ને કરો કામ તો અમને બધું ભલાય. જય ભવાની. હું પોરબંદર શહેર મહિલા પ્રમુખ શિવસેના તરફથી અહીંયા આવી છું. કાલે અમને જાણવા મળ્યું કે અહીંયા ગિરિરાજ સોસાયટી જે છાયા નગરપાલિકામાં આવે છે એમાં અહીંયા ઘણી બધી તકલીફો છે. બહેનોએ રજૂઆત કરી એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ. અહીંયા રસ્તા નથી, ગટરોની વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા નથી, અને એ લોકો પાસેથી વેરા લેવામાં આવે છે, છતાં નગરપાલિકામાંથી એવું જણાવવામાં આવે છે કે અહીંયા અમે તમારા નગરપાલિકામાં અમારું આવતું નથી એટલે અહીંયા કોઈ વ્યવસ્થા થતી નથી. તો આ સોસાયટી શેમાં આવે છે એ અમને જણાવવામાં આવે અને નગરપાલિકાને અમારી ચોખ્ખી રજૂઆત છે કે આ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે. જય ભવાની. આ વિસ્તારના કાઉન્સિલર અર્જણભાઈ કારાવદરા દ્વારા જહેમત ઉઠાવી અને લોકોના કામ કરી રહ્યા છે અને તેને કારણે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ અને પાણીના નળની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે, ત્યારે શિવસેના મહિલા પાંખે અર્જણભાઈને રજૂઆત કરી છે.
મારું નામ અર્જનભાઈ કારાવદરા, વોર્ડ નંબર 13ના કોઓપરેટર. હમણાં લીરબાઈમાંથી બેનુએ રજૂઆત કરી હતી, શિવસેનાની બેનુ હતી, કે ભાઈ મેં ઓલરેડી ત્યારે ગટ પાણીની લાઈન અને લાઈટું તો ઓલરેડી મેં કાઉન્સિલર ચૂંટણા ભેગી જ મેં કરી દીધું હતું કામ એ લોકોનું. પછી રોડને ગટરનું હોય તો ઓલરેડી ગટર પાસ થઈ ગયેલ છે, પણ એનું ટેન્ડરિંગ પણ ટૂંક સમયમાં જ હમણાં થઈ જાહે, બેનુને ખબર પડે છે, છાપામાં આવી જાહે, ટીવીમાં આવી જાહે. અને મોબાઈલ અમારે રજૂઆત કરી હતી અમારા બાબુભાઈ બોખીરિયા સાહેબ, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ અને સરજુભાઈ કારિયા, અમારે ત્રણેને અમે રજૂઆત કરી હતી. તાત્કાલિક એ ભૂગર્ભ ગટરનું સરજુભાઈ તાત્કાલિક રાજકોટ મંજૂરી પર લઈ લીધી, મંજૂરી પહેલાં હમણાં ટેન્ડરિંગ ટૂંક સમયમાં જ થવાનું, એટલે આવતા દિવસમાં એ બેનુનો પ્રશ્ન હલ થઈ જાય. રોડ અને ગટર, પહેલાં ગટર બનશે, ભૂગર્ભના કનેક્શન દેવા જાય, એટલે રોડ બનાવી અને કમ્પ્લીટ થઈ જાય, બાકી તો બીજું કંઈ ત્યાં ઘટતું નથી. પાણીને ઓલરેડી લાઈટું તો આવતા વખત મેં નાખાવી દીધી છે, એટલે આવતા દિવસમાં એ કામ થઈ જાય. શિવસેનાની રજૂઆતને પગલે સુધરાય સભ્ય અર્જણભાઈ કારાવદરાએ વહેલી તકે આ વિસ્તારમાં રોડ અને ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગેની ખાતરી આપી છે, ત્યારે શિવસેનાની મહિલા પાંખે અર્જણભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના કામમાં ઘરની ધોરાજી ચલાવતા હોવાના વિપક્ષના સુધરાય સભ્યોએ આક્ષેપ કર્યા છે, તેમજ આ અંગે કલેક્ટર અને રીજનલ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકા કચેરીને ભાજપની ઓફિસ સમજી પાલિકાનું સંચાલન કરતા સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર અને રિજિયોનલ કમિશનર અને ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે, જેમાં જણાવાયું છે કે પોરબંદર છાયા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે અને તેના સત્તાધીશો પાલિકાનું સંચાલન ભારતીય જનતા પાર્ટીની ઓફિસ હોય તે રીતે કરતા હોય તે અંગેની અનેક હકીકતો અવારનવાર જોવા મળી રહી છે, જેમાંથી વધુ એક વિગત ધ્યાને આવી છે, જે મુજબ હાલ પોરબંદર શહેરના દરેક વોર્ડમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે, જેની ઢગલાબંધ ફરિયાદો પાલિકા કચેરીએ મળી હોવાથી પાલિકા દ્વારા રિપેરિંગની કામગીરી વોર્ડ વાઇઝ કરવામાં આવી રહી છે અને આ કામગીરી રાઉન્ડ ધ ક્લોક મુજબ નિર્ધારિત સમય અને તારીખે જે તે વોર્ડમાં કરવામાં આવી રહી છે, જે અંગેની માહિતી પાલિકાએ તેના નોટિસ બોર્ડ પર પ્રજાની જાણ માટે પ્રસિદ્ધ કરી છે. પોરબંદર છાયા નગરપાલિકા ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા વોર્ડની કામગીરીના શેડ્યુલના લિસ્ટમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 13માં સુધરાય સભ્યોના નામ અને વાયરમેનનું નામ અને કામગીરીનું સમયપત્રક દર્શાવેલ છે, જેમાં આશ્ચર્યજનક રીતે વિપક્ષી તમામ સુધરાય સભ્યોના નામની બાદબાકી કરવામાં આવેલ છે. એટલું જ નહીં, પરંતુ ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 6માંથી હારી ગયેલ સુધરાય સભ્યોના નામ નાખવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ભેદભાવથી અને અન્યાયી રીતે તેમજ કિન્નાખોરી રાખી કામગીરી કરવામાં આવી રહી છે, જે લોકશાહી માટે પણ ખતરાની ઘંટડી છે. આ બાબતે ત્વરિત તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે ઇલેક્ટ્રિક વિભાગમાં જે સ્ટ્રીટ લાઇટ માટે જે ગાડીઓનું જે વોર્ડવાઇઝ રાઉન્ડ ગોઠવવામાં આવે છે, તેમાં બધાય સુધરાય સભ્યોના નામ છે, ખાલી કોંગ્રેસના સુધરાય સભ્ય જ નથી. આવું શા માટે કરવામાં આવે છે? આજે અમારા વિસ્તારને પણ બધાય ટેક્સમાં પૂરેપૂરો ભરે છે, છતાંય અમને વિસ્તારમાંથી આ રાઉન્ડમાંથી બહાર કરવામાં આવે છે અને પબ્લિકને મજબૂર કરવામાં આવે છે કે એની પાસે જાઓ અને કમ્પ્લેન કરો. આજે અમે પણ કામ કરીએ છીએ, એના હરેક સુધરાય સભ્ય જેટલું જ અમે કામ કરીએ છીએ, છતાંય આવો ભેદભાવની નીતિ રાખવામાં આવે છે અને જે નબળી ગુણવત્તાવાળી સ્ટ્રીટ લાઇટો ફિટ કરવામાં આવી છે, આજે જે કોન્ટ્રાક્ટમાં બીજી લખાવી છે અને ફિટ આજે બીજી થઈ છે, એવું ઘણી જગ્યાએ કરવામાં આવ્યું છે, છતાં એના ઉપર કામગીરી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આવા જે હેરાનગતિના તફાઈપા કરવામાં આવે છે. આ પોરબંદર નગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગમાં એનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં અમારા હાથે લાગી ગયું છે. અમારી હાથમાં અમને પુરાવા સહિત અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આમાં અમારા વિધિવત રીતના અમારા બધા ઉમેદવારોનું નામ આમાં સામેલ થવું જોઈએ અને અમને પણ પૂરેપૂરો હક છે કે જે શેડ્યુલ પ્રમાણે અમને ગાડી મળવી જોઈએ એવી અમે રજૂઆત કરી અને અમને ખાતરી પણ મળી છે કે અમને નજીકના દિવસોમાં અમને રાઉન્ડ જે કંઈ વાહનનો શેડ્યુલનો ટાઈમ આવશે એમાં અમને રાઉન્ડ મળી જશે. પોરબંદર નગરપાલિકાના સત્તાધીશો પોતાની મનમાની ચલાવી સરમુખત્યારશાહી ચલાવતા હોવાની હાલમાં જ ફરિયાદ ઉઠી હતી. એટલું જ નહીં, પરંતુ સત્તા પક્ષના કેટલાક સભ્યો પણ સત્તાધીશોની કામગીરીથી નારાજ જોવા મળી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ સહિતના વિસ્તારમાં હાલ પણ અનેક સ્થળોએ મહાકાય વૃક્ષોની ડાળીઓ રહેલ છે. આ વૃક્ષોનું કટિંગ કરવા આ વિસ્તારના પાલિકાના સદસ્ય દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરમાં અનેક વિસ્તારમાં અનેક મહાકાય વૃક્ષો આવેલા છે.
खास करीने शहरना गीच विस्तार गणाता खारवावाड़ विस्तारमां अनेक जग्या उपर महाकाय वृक्षोनी डाळीओ आसपासनी मिलकतो पर जोखमी रीते जજુમી રહી છે, જેને લઈને મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ રહેલ છે। તેમ છતાં પાલિકાનું તંત્ર ભર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી। ત્યારે વધુ એક વખત આ સમસ્યાને લઈને આ વિસ્તારના પાલિકાના સદસ્ય જીવનભાઈ જુંગી દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી તાત્કાલિક આ વૃક્ષોને કટિંગ કરવા માંગ કરાઈ છે। હમણાં જ વાવાઝોડું વાવાઝોડામાં ઘણા ઝાડ પડી ગયા, ઘણું નુકસાન ઉઠાવ્યું થયું, પણ અમારે ખાવા રોડ નંબર 7 ની અંદર 3-4 સ્થળો ઝાડવા એવા છે ઝાડ કે જે ખરેખર મકાનની ઉપરથી પડે અને મકાનને નુકસાન કરે છે। એ સિવાય PGVSL અને નગરપાલિકાના વાયરો ચોર થાય છે એની અંદરથી, અને એ રીતે જે ઝુંપડિયાની અંદર બીજી કમ્પાઉન્ડની અંદર કમ્પાઉન્ડ પાસે એક મકાન છે એમાં પણ વાયર ચોર થાય છે, વાયર કચ કરે અને કંઈ પણ થાય તો જાનમાનનું નુકસાન થાય છે અને મકાન ઉપર પડે એમ છે। મેં 4 જગ્યાએ ઝાડને તાત્કાલિક વાવાઝોડાને કોઈ પણ કુદરતી આફત આવે એની પહેલાં ઝાડને પાડી અને મકાનને અને જાનમાલને બચાવે એવી મેં માગણી કરી છે। ખાતરી છે કારણ કે વર્ગોને પ્રમુખની ખાસ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ 4 ઝાડની જે અરજી લખી છે એ ઝાડને કપાવી નાખે અને પાડી અને જે નુકસાન કરે છે ઝાડને પાડી અને જાનમાલને બચાવે। ઉલ્લેખનીય છે કે પોરબંદર પાલિકાના સત્તાધીશો સત્તાપક્ષના સુધરાઈ સભ્યોની રજૂઆત પણ ધ્યાને લેતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે। તેવા સમયે મૂળ કોંગ્રેસ અને બાદમાં આમ આદમી પાર્ટીનું દામન પકડી લેનાર આ સુધરાઈ સભ્યોની રજૂઆત સાંભળવામાં આવશે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઓવરબ્રિજના સાંધા પર પડેલા ગાબડાને લીધે મણકાની ગાદી ખસી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હાલમાં ચોમાસા દરમિયાન એ સાંધા પરનો ડામર નીકળી ગયો છે, જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે, જે અંગે કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોટવાડિયાએ નેશનલ હાઈવે ઓથોરિટીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન રાજ્યનો સૌપ્રથમ 2 માળનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ ઓવરબ્રિજ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે। તેમાં મોટાભાગના સાંધા ખૂબ જ બિસ્માર બની ગયા હોવાથી વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે મણકાની ગાદી ખસી જાય તેટલી હદે થડકા લાગે છે। દરેક સાંધાઓમાં લોખંડના એંગલ પરનો ડામર નીકળી ગયો છે, જેને કારણે વારંવાર થડકા ખાઈને ટુ વ્હીલર ચાલકો હેરાન પરેશાન બની જાય છે। એટલું જ નહીં પરંતુ આ ઓવરબ્રિજમાં સાંધા પાસેની દિવાલ પણ ખૂબ જ જર્જરિત બની ગઈ છે અને તેમાં મોટી તિરાડો નજરે ચડી રહી છે। તેથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની, તેવા સવાલો પણ કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોટવાડિયા દ્વારા ઉઠાવીને ઉમેરવામાં આવ્યું છે કે ઓવરબ્રિજ પર અનેક જગ્યાએ મસ્ત મોટા ગાબડા પણ પડી ગયા છે, તેથી યુદ્ધના ધોરણે તેનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે। આ ઓવરબ્રિજની સ્થિતિ દિવસે દિવસે જોખમી બનતી જાય છે, તેમ છતાં પણ સરકાર ગંભીર બની નથી। નેશનલ હાઈવે ઓથોરિટી લોકો પાસે તગડો ટોલ ટેક્સ વસૂલે છે, પરંતુ સુવિધાઓ આપવામાં ઊણી ઉતરે છે, કારણ કે પોરબંદરની માધવાણી કોલેજથી શરૂ થતા રોકડિયા હનુમાન મંદિરે પૂર્ણ થતા આ ઓવરબ્રિજ ઉપર અનેક જગ્યાએ કચરો ઉડી રહ્યો છે અને તેની સફાઈ પણ કરવામાં આવતી નથી। તંત્ર દ્વારા આ બાબતને પણ ગંભીરતાથી લઈને વ્યવસ્થિત રીતે ઓવરબ્રિજની સાફ સફાઈ કરી આપવી જોઈએ તેવી પણ માંગણી રામદેવભાઈ મોટવાડિયા દ્વારા કરવામાં આવી છે। નેપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક આધેડ રાણાવાવ જતા હતા ત્યારે વનાણા નજીક આ આધેડના બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ આધેડનું મોત થયું છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા રમેશ માંડળભાઈ વાઢિયા નામના આધેડ તેમની બાઇક લઈને રાણાવાવ જતા હતા ત્યારે વનાણા પુલ નજીક હાઈવે પર આ આધેડની બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન ઉપલેટા નજીક આ આધેડનું મોત થયું હતું। આ ઘટના બાદ આધેડના મૃતદેહને PM માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના જુબેલી વિસ્તારમાં એક મહિલા અને બાળકી પર બે શખ્સોએ ગાળો બોલવાની ના પાડવા બાબતે હુમલો થયો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલા અને બાળકીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા પૂજાબેન પરેશ સોલંકી તેમજ તેમના બહેનની દીકરી રાધિકા મનીષ ચુડાસમા સહિતના તમામ લોકો જુબેલી વિસ્તારમાં ભાઈના ઘરે માનતા આપવા ગયા હતા। જુબેલી વિસ્તારમાં ભાઈના ઘરે હતા ત્યારે સુનિલ નરેન સોલંકી ગાળો બોલતો હોવાથી ગાળો બોલવાની ના પાડી હતી, જેના મનદુખને લઈને આ મહિલા અને બાળકી પર સુનિલ નરેન સોલંકી અને રમેશ રઘુ મકવાણા નામના બંને શખ્સોએ પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને બાળકીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પૂજા કે સાહેબ ઉપરથી એ સડી ગયો માથે ઓસિતાનો, અને ત્યાંથી પાણાના ને લાકડાના ઘા કરવા મળ્યો, તો મેં છોકરાને આમ કર્યું તો મને લાગ્યું ત્યાંથી રમેશ કેવો સુનિલ નરેન, એક રમેશ નાથ રઘુ, કારણ અમે ત્યાં બેઠા હતા કે માનતા દેતા હતા, ધરાર ઉપર સડી ગયો અને હુમલો કર્યો માથેથી। અહીંયા ગાયરું બોલતા હતા ને મારા ભાઈએ કીધું કે તમે અહીંયા ગાયરું બોલો, તમારા ઘરે જાઓ ગાયરું બોલી, તો ડાયરેક્ટ ત્યાંથી ધોડીને ડાયરેક્ટ અગાસી ઉપર સડી ગયો, અમને ખબર નથી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલા અને બાળકીનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેમના નાના ભાઈએ લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતો સુનિલ દાના રાઠોડ નામનો યુવાન તેના ઘરે હતો ત્યારે તેના નાના ભાઈને કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો, જેના મનદુખને લઈને બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। આ ઘટના બાદ સુનિલ દાના રાઠોડ પર તેમના નાના ભાઈ પરેશ દાના રાઠોડે લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો, જેથી યુવાનને પગના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુનિલ દાના ભાઈ હતો, બે ભાઈઓમાં દખલ ઝઘડો થઈ ગયો, પરેશ દાના ભાઈ હતો લોખંડનો સળિયો, એ એમની સાહેબ લગ્ન કર્યા છે, તો મેં એને કીધું ભાઈ કામ ધંધો કરતું કામ શું આવીએ કરે જામનગર છે જામનગર હોઈએ, તો એ રીતે અમારું મન થાય કરું ના અમને ઘરની બહાર નીકળી જાય, કીધું ઘરમાં કાઢવાનું પડે પછી ઘરમાં ન આવતો મારે શું કરું। આ ઘટનાને લઈને કડિયા પ્લોટ વિસ્તારમાં ભારે ચર્ચાઓ જાગી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં પ્રોહિબિશનના એક વર્ષ પહેલાના ગુનામાં નાસ્તા ફરતા શખ્સને એસઓજીની ટીમે બરોડાથી ઝડપી લીધો છે। આ શખ્સની સામે પોરબંદર સહિત અન્ય જિલ્લાઓમાં પણ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે। મૂળ પોરબંદરના નાગરવાડા વિસ્તારનો રહેવાસી અને હાલ બરોડામાં ન્યૂ અલકાપુરી સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ ઉર્ફે મોદી રાજેશભાઈ નામનો શખ્સ એક વર્ષ પૂર્વે દારૂના જથ્થા સાથે ઝડપાતા તેની સામે કમલાબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। ત્યારબાદ તે નાસ્તો ફરતો હતો। આ આરોપી સિદ્ધાર્થ તેના બરોડા ખાતેના રહેણાંક મકાને હોવાની બાતમી એસઓજીના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ચાવ તથા મોહિતભાઈ ગોરાણીયાને મળી હતી, જેથી તેમના સહિત એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચબી ધાંધલિયા અને ટીમે બરોડા ખાતે તેના રહેણાંક મકાનમાં દરોડો પાડી તેને ઝડપી લીધો હતો। આ આરોપી સામે પોરબંદર અને બરોડા જિલ્લામાં વિદેશી દારૂના 3 કેસ, વલસાડના પારડી પોલીસ મથકમાં 1 કેસ હોવાનું તથા અગાઉ તેણે સુરતની લાજપોર ખાસ જેલ ખાતે પાસાની સજા ભોગવી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં વીજ લાઇન પર ઝાડની ડાળીઓને લઈને 5 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો, ત્યારે આ વીજ લાઇન પર ઝાડની ડાળીઓ કાપવા બાબતનો અહેવાલ તાજેતરમાં જ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવતાની સાથે જ તંત્ર જાગ્યું હતું અને આ વીજ લાઇન પર ડાળીઓ કાપવાની કામગીરી કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં અનેક વીજ લાઇન પર ઝાડની ડાળીઓને લઈને વીજ ફોલ્ટ સર્જાતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે। પોરબંદર શહેરના પોશ વિસ્તાર ગણાતા વાઘેશ્વરી પ્લોટમાં વીજ લાઇન પર ઝાડની ડાળીઓને લઈને અવારનવાર વીજ ફોલ્ટ સર્જાતા હતા। આ વિસ્તારના પોર્ટ કોલોની નજીક વીજ લાઇન પર ઝાડની ડાળીઓને લઈને વીજ ફોલ્ટ સર્જાયો હતો।
અને આ વિસ્તારમાં 5 કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો. આ વીજ લાઇન પર ઝાડની ડાળીઓ કાપવા સ્થાનિક વેપારીઓએ અનેક વખત પોરબંદરના પીજીવીસીએલ કચેરીને રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાથી આ સમસ્યાઓ સર્જાઈ રહી હતી. આ સમસ્યા અંગે તાજેતરમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને પીજીવીસીએલ તંત્ર જાગ્યું હતું અને આ વીજ લાઇન પર ઝાડની ડાળીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં જુદા જુદા સ્થળો ઉપર બિપોરજોઈ વાવાઝોડા બાદ વીજ વાયરને નડતરરૂપ જે ડાળીઓ એ ખૂબ જ જાનહાનિના બનાવો બને, લાઇટ પાવર વારંવાર ખોરવાય. ગુજરાત જીટીપીએલના માધ્યમથી થયેલી રજૂઆત બાદ પીજીવીસીએલના નિર્ભર બનેલા નાયબ ઇજનેરોએ અંતે આ કામ કરી અને પ્રજાના ત્રાસમાંથી મુક્ત કરેલ છે. વારંવાર વાઘેશ્વરી પ્લોટનો વીજળી પુરવઠો ખોરવાતો હતો અને લોકો ખૂબ જ હેરાન પરેશાન થતા હતા. આ બાબત ગુજરાત જીટીપીએલના માધ્યમથી થયેલી રજૂઆત બાદ તાત્કાલિક પીજીવીસીએલના તંત્રએ આ પ્રશ્નનું નિરાકરણ કરેલ છે, જેથી ગુજરાત જીટીપીએલની ટીમનો ખૂબ ખૂબ આભાર. આ વિસ્તારમાં આવેલ વીજ લાઇન પર ઝાડની ડાળીઓ કટિંગ કરવામાં આવતા સામાજિક આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના બરડા ડુંગરના નેસથી હાઈવે સુધી પાકા રસ્તા બનાવવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ માંગ કરી છે, જેમાં બરડા વિસ્તારમાં રહેતા પરિવારોને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પાકા રસ્તાઓથી જોડવા અંગે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જિલ્લાના બરડા ફોરેસ્ટ અને તેની તળેટીમાં આવેલા નેસમાં માલધારી આદિવાસીઓની વસ્તી આવેલી છે. આ નેસ અને વાડી વિસ્તારમાં રહેતા પરિવારોને જોતા પાકા રસ્તાઓ બનેલા નથી, જેથી આ નેસને જોડતા રસ્તાઓ બનાવવા જરૂરી છે. આ બધા રસ્તાઓને પોરબંદર ભાણવર સ્ટેટ હાઈવે એટલે કે નવો નેશનલ હાઈવેથી પાકો રસ્તો બનાવીને જોડી શકાય તેમ છે, જેમાં નાગકાથી ફુલીવાવ નેસ, બેડાવાડા નેસ સુધી, બાવળવાવ ગામથી સિંહજર નેસનો રસ્તો, વિંજરાણાના પાટિયાથી ગોઢાણા નેસ થઈને ખિસ્ત્રી સુધીનો રસ્તો, કાટવાણા ગામથી કાટવાણા નેસ અને રૂપામોરા નેસનો રસ્તો, કાટવાણાથી કટારા નેસનો રસ્તો, ગોઢાણા ગામ નાથા હતાના પાટિયાથી હોલડી નેસનો રસ્તો તથા કાટવાણાથી સરમણી વાવ માલક નેસ રેવન્યુ હદ સુધીનો રસ્તો બનાવવા રજૂઆતમાં જણાવાયું છે. વધુમાં એવું પણ જણાવ્યું છે કે આ તમામ નેસમાં બરડા ડુંગરમાં વસતા રબારી, ચારણ, માલધારી, આદિવાસી, અનુસૂચિત જનજાતિનો વસવાટ છે તથા સૂચિત રસ્તાની બંને તરફ વાડી વિસ્તારમાં પણ ખેતી સાથે સંકળાયેલા લોકોનો વસવાટ છે. આથી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ તમામ રસ્તાને ડામર સપાટી સુધીનો પાકા રસ્તાઓથી જોડવા માર્ગ અને મકાન વિભાગના સચિવને સૂચના આપવા રજૂઆતમાં જણાવાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના મંડેર ગામે જમીનના વિવાદમાં કોર્ટે નોંધપાત્ર હુકમ કર્યો છે, જેમાં વડીલોપાર્જિત જમીનમાં સગી બહેનનો પણ ભાગ થતો હોવાનું જણાવી જ્યાં સુધી ભાગ નહીં પડે ત્યાં સુધી ભાઈઓ જમીન વેચી નહીં શકે તેવો કાયમી મનાઈ હુકમ પણ કોર્ટે આપ્યો છે. પોરબંદરના મંડેર ગામે રહેતા રૂડીબેન ખીમાણંદ વાસણ દ્વારા તેના સગાભાઈ દેવશીભાઈ, તાલુકાના ખીમાણંદ વાસણ તથા અન્ય ભાઈઓ સામે પોરબંદરની કોર્ટમાં તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે દાવો કર્યો હતો, જેમાં તેઓની મંડેર ગામની આવેલી વડીલોપાર્જિત જમીનમાં તેનો ભાગ થતો હતો, પરંતુ તેના સગા ભાઈઓ દ્વારા જમીનના ભાગ પાડી લીધેલ હતા અને સગી બહેનને કોઈ ભાગ આપેલ ન હોય કે ખેતી કરવા દેતા ન હોવાથી મંડેર ગામની કુલ 21 એકરની જમીનમાં તેનો 4થો ભાગ થતો હોવાનો દાવો કર્યો હતો. અને તે દાવામાં દાવાવાળી જમીન વડીલોપાર્જિત જમીન હોવાનું રેવન્યુ રેકર્ડના આધારે તથા રેવન્યુ અધિકારીની જુબાનીથી સાબિત થયેલું હતું. ત્યારે સગા ભાઈઓ બહેનને ભાગ ન આપતા હોવાને કારણે દાવો કરેલ હોય તે દાવામાં પોરબંદરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શાહ દ્વારા આ દાવો મંજૂર કરાયો હતો અને વાદી રૂડીબેનનો 4થો ભાગ થતો હોવાનું ઠરાવી જિલ્લા કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરી અને વાડીને તેનો ભાગ અલગ કરાવી રેવન્યુ રેકર્ડમાં તેના એકલાના નામે ટ્રાન્સફર કરવાનો હુકમ આપ્યો હતો. અને જ્યાં સુધી ભાગ ન પડે ત્યાં સુધી ભાઈઓ જમીન વહેંચવી નહીં તેવો કાયમી મનાઈ હુકમ પણ આપ્યો છે. આ કેસમાં વાદી વતી પોરબંદરના એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવગણ જાડેજા તથા કિશન ગોહિલ રોકાયેલા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
મોઢવાડાવાડી વિસ્તારમાં પીએચસી સેન્ટરના સ્ટાફ દ્વારા રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાડી વિસ્તારમાં મોબાઈલ વેક્સિનેશન વાહન દ્વારા બાળકોને વિવિધ રસી આપવામાં આવી હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય જેથી અનેક જાતની બીમારીઓની શક્યતા રહેલી છે. આથી પોરબંદર જિલ્લા આરોગ્ય કેન્દ્રની સૂચનાથી મોઢવાડા ગામના પીએચસી સેન્ટરના ડોક્ટર હંસાબેન ખેરની દેખરેખ હેઠળ સબ સેન્ટર કિંદરખેડાના આરોગ્ય સ્ટાફ દ્વારા ખાસ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોના બાળકોને ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓ જેમ કે પોલિયો, ક્ષય, ધનુર, ડિપ્થેરિયા જેવી બીમારીઓ અટકાવી શકાય તે માટે 0-5 વર્ષ સુધીના એવા બાળકો કે જે વેક્સિનથી વંચિત રહી ન જાય તે માટે આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં આરોગ્યની ટીમે વાડીઓ તેમજ ખેતરોમાં સીમ વિસ્તારમાં મોબાઈલ વેક્સિનેશન વાહન દ્વારા બાળકોને વેક્સિન આપી તેમનું આરોગ્ય બાબત ભવિષ્ય નિરોગી રહે તે માટે આજે સવારથી જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને પાણીજન્ય રોગ પ્રતિકાર માટે ક્લોરીનની ટીકડીઓનું તેમજ મચ્છરોના પોરા જ્યાં જોવા મળે ત્યાં પોરાના નાશ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના સમઢિયાળા ગામે જમીનના મનદુખને કારણે બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાના સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ઉપલેટા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ આવેદનપત્ર પાઠવીને હત્યાના આરોપીઓને કડક સજા કરવા માંગ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે અનુસૂચિત જાતિ સમાજના બે સગા ભાઈઓની જમીન બાબતે કરાયેલ હત્યાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે અને રાજ્યભરના અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે, જેને લઈને આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી આ બંને ભાઈઓની હત્યાના તમામ આરોપીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. હું બીડી મેકમાં હું એડવોકેટ ઉપલેટા અને મારી સાથેના તમામ અનુસૂચિત જાતિ જનજાતિ અને એસસી એસટીના બધા ભાઈઓ સાથે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જે અનુસૂચિત જાતિના બે ભાઈઓની સરેઆમ મર્ડર કરવામાં આવ્યું છે, કતલ કરવામાં આવી છે અને એ કતલનું કારણ મુખ્ય હતું કે જે બે ભાઈઓના મર્ડર થયા છે તેના નામની જમીન, જે ખેતીની જમીન હતી, એ જમીન પચાવી પાડવા માટે સમઢિયાળા ગામના જે માથાભારે માણસો હતા એ માણસોએ આવી અને અનુસૂચિત જાતિ વિસ્તાર ઉપર હુમલો કરેલ છે. 20-25 જણાનું ટોળું હથિયાર સાથે આવી ગયેલ અને 4-5 અનુજાતિ માણસોને ઘાયલ કરેલ છે અને બે ભાઈઓને મર્ડર કરેલ છે, જેથી અમે આ સરકારને આજે ઉપલેટા ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને જે આ બનાવની અંદર આરોપીઓ સંડોવાયેલા છે તેમની તાત્કાલિક અસરથી ધરપકડ કરે અને તેની સાથે તેમની સામે 302 એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરે અને વ્યવસ્થિત ચાર્જશીટ બનાવે અને તેમને ફાંસીની સજા થાય તેવી કાર્યવાહી કરે અને આમાં પ્રથમથી જ જે પોલીસ સંડોવાયેલી છે તે પોલીસને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે અને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી બધાની માગણી છે. અને અનુસૂચિત જાતિ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે સરકારને ખબર છે, 2 વર્ષ પહેલાં ભીમાકોરે ગામની અંદર જે બનાવ બનેલો એટલે એ બનાવથી સરકાર ચેતી જાય અને આવનારા દિવસોમાં ફરી આવા બનાવ ન બને તેના માટે સરકાર પૂરેપૂરી કાળજી રાખે એવી અમારી માગણી છે. જય ભીમ, નમો બુદ્ધાય. રજૂઆતમાં એમ પણ જણાવ્યું છે કે આ ભાઈઓએ પોલીસ રક્ષણ માટે અગાઉ પણ માંગ કરી હતી, જેમાં પોલીસે કોઈ પણ જાતનું ધ્યાન નહીં દેતા આ હત્યાકાંડ થયો હતો. આથી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લઈ તાત્કાલિક ડિસમિસ કરવા પણ માંગ કરાઈ છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના ઓડદર ગામ નજીક 23 દિવસ પૂર્વે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બોખીરા કેકેનગર ખાતે રહેતા તરુલતાબેન સુરેશભાઈ જોશી પોતાના પુત્ર હર્ષ સાથે મોટરસાયકલ પર આવી રહ્યા હતા ત્યારે કૂતરુઆડું ઉતરતા ઓડદર ગામ નજીક તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી ગયા હતા, જેમાં તેને ગંભીર ઈજા થયા બાદ સારવાર દરમિયાન તરુલતાબેનનું મોત નિપજ્યું છે. બરડા પંથકના કિંદરખેડા ગામેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આ ગામમાં જ રહેતા રામ ઉર્ફે રમણીક પુંજા ઓડેદરા નામના શખ્સને બસ સ્ટેન્ડ પાસેથી છરી સાથે ઝડપી લીધો હતો અને તેની સામે હથિયારબંધી જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હવે જતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર નગરપાલિકા સામે વિપક્ષના સુધરાય સભ્યોના આક્ષેપ. સ્ટ્રીટ લાઇટ સમસ્યા અંગે કલેક્ટર અને રિજિયોનલ કમિશનરને કરી રજૂઆત. પોરબંદરના વોર્ડ નંબર 13માં અનેક સમસ્યાઓથી લોકો ઘેરાયા. પોરબંદર જિલ્લા શિવસેના મહિલા પાંખ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન અનેક તબીબો ગેરહાજર. સિવિલ સર્જને કર્યો તબીબો સામે રિપોર્ટ. સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે બે ભાઈઓની હત્યા બાદ રોષ ભભૂક્યો. ઉપલેટા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. તો આ અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.